ધાનેરાની શ્રદ્ધા હોસ્પિટલમાં મહિલાના મોતને લઈને પરિવારે હોબાળો કર્યો, જેના કારણે મામલો તંગદિલી ભર્યો બન્યો. આખરે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરતા મામલો થાળે પડ્યો. સમગ્ર મામલે ધાનેરા પોલીસ થઈ દોડતી. ભાકડિયાલ ગામની 40 વર્ષીય મહિલાને ગર્ભાશયનું ઓપરેશન કરાવવા ધાનેરા શ્રદ્ધા હોસ્પિટલ લાવવામાં આવી, જેમાં બ્લીડિંગ સતત થતા 5 દિવસ પછી મહિલાનું મોત થતા પરિવારે ડોક્ટર દિનેશ પટેલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. મૃતક મહિલાની લાશને હોસ્પિટલમાં મૂકતા ચકચાર મચી જવા પામી છે. ભાકડિયાલ ગામની 40 વર્ષીય મહિલાને ગર્ભાશયનું ઓપરેશન કરાવવા ધાનેરા શ્રદ્ધા હોસ્પિટલ લાવવામાં આવી. જેમાં સતત બ્લીડિંગ થતા 5 દિવસ બાદ મહિલાનું મોત થયું. પરિવારે ડોક્ટર દિનેશ પટેલ પર બેદરકારીનો આક્ષેપ કરી મૃતક મહિલાની લાશને હોસ્પિટલમાં મૂકતા ચકચાર મચી જવા પામી છે. શરૂઆતમાં પરિવારની વાત ન માનતા ઠાકોર સમાજે ચક્કા જામ કરતા ધાનેરા પોલીસ પણ દોડતી થઈ હતી. ઠાકોર સમાજના આગેવાનો સાથે ધાનેરાના અન્ય ડોક્ટરોએ મીટિંગ કરી મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, જો કે પરિવારના તમામ આક્ષેપ ડોક્ટર દિનેશ પટેલે ફગાવી દીધા છે. બીજી બાજુ સતત સમજાવટના પરિણામે આખરે પરિવારે લાશને તો સ્વીકારી લીધી, ત્યારે સવાલ તો હાલ પણ એ જ છે કે આખરે કોની બેદરકારીથી આ મોત થયું છે. ડોક્ટર સાચો છે કે પરિવારના આક્ષેપો ખોટા છે? મહિલાએ જીવ ખોયો એની કાંઈ કિંમત જ નથી? પરિવારના સભ્યોએ ઘરનો એક સભ્ય ખોયું છે તેનું શું? જે હોય તે, પણ હાલ તો ડોક્ટર અને પરિવારના સભ્ય સાથે સમાધાન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ગોટા મારી પાસે દર્દી મેલી જીતે આક્રોશ થયો છે બરાબર, અને મારા ઉપર આક્ષેપ કર્યો છે કે તમે નેગ્લિજન્સથી આ કામ કર્યું છે. પણ અમે પૂરી મેડિકલ જે સાયન્સમાં અમે ભણ્યા છીએ એ મુજબ જ અમે કામ કર્યું છે, અને ઓપરેશન પછી એને કોમ્પ્લિકેશન થયું 7મા દિવસે, તો અમે એને અમારી ભાષામાં કહેવાય DIC, કે જેનો ખૂન ગંઠાય નહીં એટલે ખૂન એને બેનને પડે, અને ઇન્ફેક્શન થયું એને લીધે શોકમાં થયું, BP ડાઉન થયું. એટલે અમે બધી ટ્રીટમેન્ટ કરી છે, અહીંયા બધા ખૂનના બાટલા ચડાયા, પ્લેટલેટ ચડાયું, અને પછી અમે સારવાર ICU આગળ સારવાર સઘન સારવાર માટે આગળ મળ્યા, ત્યાં એ લોકોએ સારવાર કરી, અને સંજોગો વસાત જે દવા છે એ લાગુ ન પડવાથી દર્દીનું મોત થયું સવારે, આજ સવારે. એમાં જે સાયન્ટિફિકલી અમે મેડિકલ સાયન્સમાં ભણ્યા છીએ એ પ્રમાણે જ અમે દવા કરી છીએ, અમે કંઈ એમાં નેગ્લિજન્સ કરી નથી, અને અમે દર્દીને બચાવવા માટે જ પૂરો પ્રયત્ન કર્યો હતો, પણ અમને સફળતા મળી નથી. એટલે આમાં એકદમ તદ્દન પાયા વિવાની વાત છે બરાબર, અને એમાં અમે સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. પ્રકાશ ત્રિવેદી, GTV ન્યૂઝ, ધાનેરા.